સુરતના મહુવા તાલુકામાંથી ઝડપાયું છે સસ્તા અનાજનું કૌભાંડ. સસ્તા અનાજની દુકાનનું અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ સ્થાનિકોએ ઝડપી પાડ્યું છે. સરકારી અનાજ ભરી વેચવા જઈ રહેલા ટેમ્પોમાં સ્થાનિકોએ રેડ કરી કૌભાંડ ઝડપ્યું. સસ્તા અનાજની દુકાનનો ઘઉં ભરેલો ટેમ્પો ઝડપાયો છે. જામનગરના જોડિયામાં ભ્રષ્ટાચારના વિવાદમાં ફસાયેલી ભૂગર્ભ ગટર યોજનામાં તપાસ શરૂ. 5 સભ્યોની સમિતિએ તપાસ શરૂ કરી. વર્ષ 2014માં ભૂગર્ભ ગટર યોજના પૂર્ણ કરાઈ હતી. આ યોજનામાં કુલ 9.47 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ આ યોજના બિનઉપયોગી અને શોભાના ગાંઠિયા બની રહી ગઈ છે, જેને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે કે આ યોજનામાં આખરે કોણે ભ્રષ્ટાચાર આચર્યો. મહેસાણામાં સગી દીકરી પર દુષ્કર્મ કરનાર પિતાની કરાઈ ધરપકડ. 4 વર્ષની સગી દીકરી પર દુષ્કર્મ આચરતો હતો આરોપી. અન્ય આરોપી માસાએ પણ દીકરી પર દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પંચમહાલમાં વિધવાની સગીર પુત્રી પર બે બાળકોના પિતાએ આચર્યો દુષ્કર્મ. જોકે સગીરાને 2 માસનો ગર્ભ રહી જતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને સમગ્ર મામલો બહાર આવ્યો. પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે અને વધુ કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ઓક્ટોબર 2011માં ડુમસ કિનારે સામૂહિક દુષ્કર્મમાં પોલીસે 9 વર્ષ બાદ એક આરોપીની કરી ધરપકડ. ડુમસના કિનારે બાકડા પર બેઠેલા યુગલને માર મારી નરાધમો યુવતી પર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. કેસમાં મુખ્ય આરોપીને 9 વર્ષ બાદ પોલીસે ઝડપ્યો. પોલીસ આરોપીના 30 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જામનગરમાં નવા ગામ કાના છિકારી ગામ વચ્ચે કાર બાઇક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં 4 વ્યક્તિના મોત. શાપર નજીક બની ઘટના. સુરતના કાપોત્રામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનું મોત. સ્મીમેર હોસ્પિટલમાં બાળકના શરીરમાં ઇન્ફેક્શનની ચાલી રહી હતી સારવાર. 4 જાન્યુઆરીએ 16 વર્ષીય સગીરા બાળકીને કોથળામાં મૂકીને સોસાયટીના ગેટ પાસે મૂકી આવી હતી. અરવલ્લીના મેઘરજમાં બાઇક ધીમી ચલાવવાનું કહેતા આમને સામે થયું ઘર્ષણ. બબાલ દરમિયાન સામસામે છૂટા પથ્થર મારતા 2 વ્યક્તિઓ થયા ઇજાગ્રસ્ત. મેઘરજ પોલીસે 7 શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી. પ્રાંતિજમાં પર્સ લઈ ભાગેલા કિશોરને દોરડાથી બાંધવાનો મામલો. પોલીસે વેપારીઓના ટોળા વિરુદ્ધ નોંધી ફરિયાદ. કિશોરની માતાએ વેપારીઓના ટોળા સામે ફરિયાદ કરી. વલસાડના ભિલાડ નજીક વલવાડા ગામના બે મંદિરમાં ચોરી. સાઈબાબા અને હનુમાનજીના મંદિરમાં દાનપેટી તોડી તસ્કરો ફરાર. ચોરી કરતા પહેલા તસ્કરો ભગવાનને પગે લાગ્યા. મંદિર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. ભિલાડ પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદના બાવડામાં ઢેઢાલ ચોકડી પાસે હરસિદ્ધ કોમ્પ્લેક્સમાં ચોરી. તસ્કરોએ દુકાનનું તાળું તોડી મોબાઈલ અને રોકડની કરી ચોરી. દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં 2 શખ્સો કેદ થયા. તસ્કરો કુલ 45,000ની ચોરી કરી થયા ફરાર. ભાવનગર એસટી ડેપોના કેશરૂમમાં 9 લાખની ચોરી. તસ્કરો તાળું તોડી રૂપિયા લઈ થઈ ગયા ફરાર. ભાવનગર પોલીસે હાથ ધરી તપાસ. દાહોદના જેસાવાડા વડમાંથી 2 રીઢા ગરફોડ તસ્કરોને લીમખેડા ડીવાયએસપી સ્કવોડે ઝડપ્યા. સુરતના ખટોદરા તથા પૂર્વ કચ્છના અંજારમાં ગરફોડ ચોરીમાં બંને આરોપીની સંડોવણી. ભરૂચમાં નિલેશ ચોકડી ઓવરબ્રિજ નીચે ઝૂંપડપટ્ટીમાં આગ. 5થી વધુ ઝૂંપડા બળીને ખાખ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ. ઘટનામાં કોઈ જાનહાની નહીં. સુરતમાં આગ લાગવાનો સિલસિલો યથાવત. પાનેસરા વિસ્તારની બસંત ડેમ મિલમાં અચાનક લાગી આગ. મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. જોકે ફાયર બ્રિગેડ ટીમ સમયસર પહોંચી અને આગને કાબૂમાં લઈ લીધી. આગ લાગવાનું કારણ અકબંધ. આણંદના સમારખા અજરપુરા રોડ પર જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં. મટીરિયલના જથ્થામાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ અકબંધ. નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં ઝીબ્રાનું મોત. વાતાવરણ અનુકૂળ ન આવતા લાંબા સમયથી ઝીબ્રા બીમાર હતો. 7 ઝીબ્રા જંગલ સફારી પાર્ક ખાતે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 1નું મોત થયું છે. આજથી 3-4 દિવસમાં વધી શકે ઠંડી. તાપમાનમાં 2-4 ડિગ્રી સુધીનો નોંધાઈ શકે છે ઘટાડો. હવામાન વિભાગે આજે માવઠાની પણ વ્યક્ત કરી આગાહી.
हवामान विभाग की आगाही ने लेने राज्य में बदलायू वातावरण। सापुतारा में वातावरण में पलटो, सवारे जोवा मळ्यु धुम्मस छायु वातावरण, चारे तरफ जोवा मळ्या आह्लादक दृश्य। हवामान विभाग द्वारा सौराष्ट्र ने गीर सोमनाथ विस्तार में कमोसमी वरसाद की आगाही करी, परंतु मार्केटियाना तंत्र द्वारा टेकाना भावे खरीदेली मगफली खुली ज राखी देवामां आवी छे। भूतकाळ में कमोसमी वरसाद ने कारण मगफली पलड़ी जता मोटा पाये नुकसानी सहन करवानो वारो आव्यो छे। नवसारीना बिलीमोरा में नदी पर बांधेलो आड़बंध तूट्यो। दर वर्षनी जेम आ वखते पण बंद माटीनो होवाथी लाखों लीटर पाणीनो व्यय थयो। छेल्ला सात वर्षथी कामचलाउ माटीनो बंध बांधवामां आव्यो छे અને દર વર્ષે માટીનો બંધ તૂટી જાય છે। ઇરમગામાં નર્મદાના પીવાના પાણીની લાઇનમાં ભંગાણ। નલકાંઠાના શાહપુર કાળા ગામે પસાર થતી લાઇનમાં થયું ભંગાણ, હજારો લીટર પાણીનો થઈ રહ્યો છે બગાડ। પાટડી તાલુકાના નાની મજેઠી ગામ અને કામલપુર વચ્ચે માઇનોર કેનાલ ગાબડું પડવાની ઘટના। લખતરના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કેનાલનો વિડીયો વાયરલ કર્યો। કેનાલમાં કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપ લગાવ્યા। સરકારી કર્મચારી પર લાપરવાહીનો પણ લગાવ્યો આરોપ।